गुड मॉर्निंग स्टूडेंट्स, તમે મૂળાક્ષરો સરસ રીતે શીખી ગયા. એના આધારે આપણે હવે આગળ શબ્દ લખતા શીખીશું. તો સાદા શબ્દ કેવી રીતે લખાય એના માટે તમને મૂળાક્ષરો આવડવા જરૂરી છે. તો આપણે શબ્દ લખતા શીખીશું. તો તમારી બુકમાં આપેલું જ છે. તો પહેલો શબ્દ છે વડ. તો આપણે ઝાડ જોઈએ છીએ, વડનું ઝાડ છે, તો એને આપણે વડ લખવું હોય તો પેલા શું લખવું છે? વ વહાણનો વ ને ડ ડગલાનો ડ, એટલે બે મૂળાક્ષરો ભેગા થવાથી શું બને છે? શબ્દ બને છે વ અને ડ. એના પછીનું ચિત્ર છે, ચિત્ર ઉપરથી તમને ખબર પડી જ ગઈ છે કે શેનું ચિત્ર છે? હરણનું. તો એના ઉપરથી શબ્દ બને છે હ ર અને હણ, જે નીચે ટુ લાઈનમાં લખેલો જ છે હ ર હણ. હવે એના પછીનું ચિત્ર છે ઢગ. તમે ચિત્ર જોશો એટલે તમને એવું લાગશે કે આ શેનો ડગલો છે, તો એને શું કહેવાય છે? ઢ અને ગ. એના પછીનું ચિત્ર છે ફૂલનું. શેનું ફૂલ છે? તો કે કમળનું. તો કેમ લખાય એને? તો કે ક મ અને અળ. હવે આપણે એને ટુ લાઈનમાં કેવી રીતે લખશું એ શીખીશું. તો પહેલો શબ્દ હતો વ અને ડ, એના પછીનો શબ્દ હતો હ ર અને હણ, એના પછીનો શબ્દ હતો ઢ અને ગ, એના પછીનો શબ્દ હતો ક મ અળ. આવી રીતના તમારે શબ્દ ટુ લાઈનની અંદર જ લખવાના છે. આજના હોમવર્કમાં ગુજરાતીની બુકમાં પેજ નંબર 14 અને 15માં આપેલા શબ્દ ઉટવાના છે અને લખવાના છે. એની નીચે જ તમને કલર કરવાનું આપેલું છે. જે શબ્દ આપ્યા છે તેમાં તમારે કલર કરવાનો છે. ગુજરાતીની બુકમાં પેજ નંબર 14 અને 15માં પગલું 3 અને 4માં તમારે શબ્દ પહેલાં ઘૂંટવાના છે અને નીચે એરો કરેલી લાઇનમાં જાતે લખવાના છે. આવી રીતના તમારે આ બધા જ શબ્દો ઘૂંટી અને નીચે લાઇનમાં લખવાના છે. એના પછીનું ક્વેશ્ચન નંબર 3 છે, એમાં તમારે શબ્દ જાતે પહેલાં વાંચવાના છે અને પછી એની અંદર કલર પૂરવાનો છે. આવી રીતના ચારે ચાર શબ્દો વાંચી અને તમારે કલર પૂરવાનો છે.